નમસ્કાર દર્શક મિત્રો, હેલો સખી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. મિત્રો, પ્રકૃતિ અને માનવ ઈશ્વરની ખૂબ જ અણમોલ અને અનુપમ કૃતિ છે. પ્રકૃતિ અનાદિકાળથી માનવીને મદદરૂપ થતી આવી છે, પણ માનવે પોતાના ભૌતિક સુખો અને ઈચ્છાપૂર્તિ માટે પ્રકૃતિનો નિરંતર દુરુપયોગ કર્યો છે. માનવ પ્રકૃતિ એટલે કે પર્યાવરણને પોલિથીનના અંધાધૂન પ્રયોગથી જેવી રીતે પ્રદૂષિત કરી રહ્યો છે, તેનાથી આખું વાતાવરણ દૂષિત થયું છે. આજના ભૌતિક યુગમાં પોલિથીનના દુષ્પરિણામ અને ઝેરીપણાથી અજાણ આપણે સમાજ તેનો ઉપયોગ એવી રીતે કરી રહ્યો છે કે જાણે તેના વગર જિંદગી અધૂરી છે. વર્તમાન સમયને જો પોલિથીન યુગ અથવા તો પ્લાસ્ટિક યુગથી ઓળખીએ તો કોઈ જ અતિશયોક્તિ નહીં હોય, કેમ કે સંપૂર્ણ વિશ્વમાં તેણે પોતાનું એક મહત્વપૂર્ણ સ્થાન બનાવી દીધું છે. દુનિયામાં બધા જ દેશો પ્લાસ્ટિકથી નિર્મિત વસ્તુઓનો કોઈના કોઈ રૂપે પ્રયોગ કરી રહ્યા છે. પ્લાસ્ટિક એક ગ્રીક શબ્દ પ્લાસ્ટિકોસથી બન્યો છે, જેનો સીધો અર્થ છે સરળતાથી જે પદાર્થને કોઈપણ આકાર આપી શકાય. આધુનિક સમાજમાં પ્લાસ્ટિક માનવ શત્રુ તરીકે ઓળખાય છે, કેમ કે પ્લાસ્ટિકથી બનેલી વસ્તુનો પ્રકૃતિમાં વિલય નથી થઈ શકતો, એટલે કે તે બાયોડિગ્રેડેબલ પદાર્થ નથી. તો ચાલો આજે જાણીશું કે પ્લાસ્ટિક એટલે શું, તેનાથી કેવા પ્રકારની સમસ્યા ઉદ્ભવે છે અને તેનાથી પ્રકૃતિને બચાવવા માટે શું કરી શકાય, પ્લાસ્ટિક રીસાયકલિંગ એટલે શું, અને એ માટે આજે આપણી સાથે છે શ્રી હર્ષદ રાયભાઈ સોલંકી, ડાયરેક્ટર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ. સોલંકી સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. દર્શક મિત્રો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ પણ 11 સપ્ટેમ્બરે મથુરામાં સ્વચ્છતા હી સેવા અભિયાનની શરૂઆત કરી છે, જેમાં તેમણે કહ્યું કે નદી અને તળાવમાં રહેતા પ્રાણીઓ પ્લાસ્ટિકને ગળી જાય પછી તેમને બચાવવા માટે ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે અને સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી છુટકારો મેળવવો જ પડશે. તો ચાલો આજે આપણે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ ઉપર પ્રકાશ પાડીશું અને એ વિશે આપણે જાણીશું, અને એ માટે આપના મનમાં જો કોઈ પ્રશ્ન હોય તો આપ પણ અમને પૂછી શકો છો. અમારો નંબર છે 2685-38-14 અને 2685-38-16. જી સોલંકી સાહેબ, આજે આપણે જ્યારે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ વિશે વાત કરવાના છીએ તો સૌ પ્રથમ તો અમારા દર્શક મિત્રોને એ બતાવો કે પ્લાસ્ટિક એટલે શું અને એના કેટલા પ્રકારના પ્રકારો હોય છે. એના પ્લાસ્ટિક એટલે આપણે જે સરળતાથી જે કોઈ વસ્તુઓને ભેગું કરી અને સરળતાથી કોઈને પેકિંગ કરીને આપી દઈએ છીએ એવું પોલિથિલિન પ્લાસ્ટિક હોય છે. હાઈ પોલિથિલિન હોય, લો પોલિથિલિન હોય પ્લાસ્ટિક. આ બધા પ્લાસ્ટિકના પ્રકારોને સમજવા કરતાં આપણે જનરલ સામાન્ય અર્થમાં જો સમજીએ તો જાડું પ્લાસ્ટિક ને પાતળું પ્લાસ્ટિક, જેટલા પણ પ્લાસ્ટિક છે એમાં જે 50 માઇક્રોનથી નીચેનું પ્લાસ્ટિક છે એ તો એકદમ હાનિકારક છે, એની અંદર કોઈ વસ્તુને રાખી પણ ના શકાય. 50 માઇક્રોનથી ઉપરનું જે પ્લાસ્ટિક છે એ પ્લાસ્ટિક પણ સિંગલ યુઝ પ્લાસ્ટિક હોય છે, એટલે એકવાર તમે એ પ્લાસ્ટિકની બનેલી વસ્તુનો ઉપયોગ કરો પછી એને તમારે ફેંકી દેવાની રહે. હવે આ ફેંકેલું પ્લાસ્ટિક છે એ પૃથ્વીમાં જાય અને એ જમીન સાથે ક્યારેય મિક્સ થતું નથી. આપે બહુ સાચી વાત કહી કે આ બાયોડિગ્રેડેબલ નથી, એટલે ક્યારે આનો શેપ આકાર કશું બદલાતું નથી, એ જમીનમાં એમ નેમ પડ્યું રહે છે. એટલે પ્લાસ્ટિક છે એ જમીન સાથે હાનિકારક છે, એ ત્યાં પડ્યું રહે છે, એ વર્ષો સુધી એને કોઈપણ પ્રકારે આપણે એનો આકાર પણ બદલાતો નથી. બેન જી, એટલે કે આ જે અલગ અલગ પ્રકારના પ્લાસ્ટિક છે તો એમાંથી આપણને નુકસાનકારક હોય કે જેનાથી સમસ્યા ઉદ્ભવી શકે છે એવા પ્લાસ્ટિક કયા કયા છે? હવે સામાન્ય રીતે આપણે જો સમજીએ, જો રોજિંદી આપણી વસ્તુઓ છે, દાખલા તરીકે આપણે શાકભાજી લેવા ગયા તો શાકભાજી જે પ્લાસ્ટિકના જવલામાં એ આપણને શાકભાજી બાંધીને આપી દે છે, એ શાકભાજી પછી આપણે ઘરે લઈએ છીએ, એ પ્લાસ્ટિકને જવલાને આપણે ફ્રીજમાં મૂકી દઈએ. હવે ફ્રીજમાં 2 દિવસ રહે અને એ પ્લાસ્ટિક આપણી શાકભાજી સાથે ચોંટેલું હોય, એ પ્લાસ્ટિક જ્યારે આપણે બહાર કાઢીએ ત્યારે પાછી શાકભાજી એમાંથી સમારી અને પછી એમાં ને એમાં આપણે જે શાકભાજીનો બાકીનો ભાગ હોય એ પાછો વાળી અને આપણે ડબ્બામાં નાખી દઈએ અને ડબ્બો પાછો મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સાથે પ્લાસ્ટિકના એ કચરાને લઈને જાય. એટલે પ્લાસ્ટિકના કારણે એક તો તમારી શાકભાજી બગડે છે, સાથે સાથે તમે જે ફ્રીજમાં મૂકો છો એના કારણે ફ્રીજની જે ઇન્ટેન્સિટી હોય એ જે ઠંડુ કરે એની સાથે સાથે પ્લાસ્ટિકના તત્વો પણ તમારી શાકભાજીની સાથે જોડાઈ જાય. હવે આ એ હાનિકારક છે, એ શાકભાજીને પણ બગાડે છે, તમારા સ્વાસ્થ્યને પણ બગાડે છે. બીજું એ થાય છે કે આપણે જે કચરો પ્લાસ્ટિક સૂકો અને ભીનો એ ત્રણ અલગ નહીં થાય ત્યાં સુધી એ ક્યારેય રીસાયકલેબલ નથી. તમે એંઠવાડ હોય ઘરનો એ પાછો પ્લાસ્ટિકમાં બાંધી અને નાખો એટલે એમાં પ્લાસ્ટિક મિક્સ થાય એટલે એનું ખાતર ના બની શકે.
એટલે ભીનો કચરો અને સૂકો કચરો શહેરોમાં જો અલગ થાય તો આપણે પીરાણા જેવા પહાડોમાંથી મુક્તિ મેળવી શકીએ. બીજું એ છે કે પ્લાસ્ટિક જે છે એ પ્લાસ્ટિક આપણને બહુ સરળ લાગે કે ભાઈ મને દરેક વસ્તુ મારે કોઈ બેન એવું કે ભાઈ હું એક થેલી લઈને શાકભાજી લેવા જઉં તો બધી શાકભાજી એ ભેગી આપી દે છે તો મારે ગવાડ અને ચોરી અને રીંગણ ને ભીંડા એ બધું અલગ અલગ કરવામાં ટાઈમ જાય છે. જો મને અલગ અલગ થેલીમાં મળે તો એને કોઈ તમને શું વાંધો છે, પણ આપણને કોઈ વાંધો નથી, તમારા સ્વાસ્થ્ય સાથે વાંધો છે. અને જ્યારે ભારત દેશના વડાપ્રધાનશ્રીએ કહ્યું છે કે ભાઈ તમારે હવે પ્લાસ્ટિક મુક્ત ભારત તરફ જવાનું છે, ત્યારે આપણે આવી બધી નાની નાની સગવડતાઓમાંથી બહાર નીકળી જવું જોઈએ. જી, એટલે કે આ રોજિંદી જે પ્રક્રિયા છે એમાં પણ ધ્યાન રાખવું જોઈએ. આપણી સાથે નલિનભાઈ જોડાયા છે વડોદરાથી. જી, આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન પૂછો. હલો. જી નલિનભાઈ. હા, મારો પ્રશ્ન એ છે કે મેં કોઈ જગ્યાએ સાંભળેલું જી કે આપણે પ્લાસ્ટિક ની બોટલ હોય એ આપણે પાણીમાં જતી આપણે હોય જી તો 1000 વર્ષ સુધી પણ જતી એ આપણે ઓગળતી નથી, તો એનો નાશ નથી થતો, તો એ કઈ રીતે આપણે કરી શકીએ જી? અને એમાં પાણી પીવું એ ફાયદા, એમાં કેટલા ગેરફાયદા રહેલા છે એ પણ જાણીશું જી. પ્લાસ્ટિક ની બોટલ છે ને આપણને બહુ સરળ લાગે કે ભાઈ પ્લાસ્ટિક ની બોટલ માં પાણી પીધે રાખીએ છીએ એ, પણ એને પ્લાસ્ટિક ની તમે જો કોઈ પાણીની ટાંકી પણ આપણી પ્લાસ્ટિક ની હોય એને સાફ કરો ને તો પણ એ એટલી બધી ચોખ્ખાઈ થી સાફ નહીં થાય. તમે પ્લાસ્ટિકની બોટલ છે એની અંદર પાણી પીવો તો એમાં પ્લાસ્ટિકનો એને આપણે 48 ડિગ્રી ગરમી અહીંયા અમદાવાદમાં હોય છે, તમે પ્લાસ્ટિકની બોટલ મૂકો બહાર એટલે એ સૂર્યપ્રકાશ સાથે એના રચકણો તમારા પાણીની અંદર આવવાના જ છે, આ ગેરંટેડ વસ્તુ છે. હવે જ્યારે તમને એક વખત ખબર પડી ગઈ કે કોઈ ડોક્ટરે તમને કહ્યું કે તમારી આંગળીના એક વેડા સુધી સડો છે, તમે કહેતા હોય તો હું 2 વેડા સુધી એને કાપી નાખું, પણ જો તમે આને અત્યારે નહીં કપાવો તો પછી ધીરે ધીરે તમારે આખો હાથ કપાવવો પડશે, અને જો એ ભાઈ 6-12 મહિના કાઢે તો પછી એમને આખો હાથ કપાવવો પડે એવું ડોક્ટરની જોડે જાય ત્યારે કહે કે ભાઈ મેં તમને પહેલાં કીધું હતું કે ભાઈ આ સડો નાનો છે, તમારી આંગળી બચી જશે, અડધી આંગળી જશે, પણ એ ભાઈ એ આંગળી કપાવવાનો દુઃખના કારણે જો ના કપાવે તો પછી ભવિષ્યમાં એને આખો હાથ કપાવવો પડે. પ્લાસ્ટિક આ જ પ્રકારની પરિસ્થિતિ ઉત્પન્ન કરી રહ્યું છે. પ્લાસ્ટિક વરસાદી પાણીને જમીનમાં જવા દેતું નથી, ત્યાં જ અટકાઈ દે છે, અને પછી આ જે પિત્તા છે, પાન મસાલાના પિત્તા છે, એ સિવાય તમારી જે નાની નાની ટીકડીઓ આવે છે એના જે પિત્તા છે એ બધા જે પડે છે એ વરસાદી પાણી સાથે અમારી ડ્રેનેજ લાઇનમાં જાય છે અને બધું ચોકઅપ કરી દે છે, એટલે પાણી ભરાવાના પ્રશ્નો પણ થાય છે. એટલે શહેરોને કેટલા સ્વસ્થ અને સ્વચ્છ રાખવા એ આપણા હાથમાં છે. પ્લાસ્ટિક ખરેખર આ પૃથ્વીને બગાડી રહ્યું છે, લોકોએ ચિંતન કર્યું છે. આપણે તો સૌથી પહેલા એ કહીએ કે આપણા દેશના વડાપ્રધાને આપણને પ્લાસ્ટિક મુક્ત ભારતનું કહ્યું છે, એટલે આપણે એમાં સહયોગ કરવો જોઈએ. એટલે દરેક વસ્તુ એટલે પ્લાસ્ટિકમાં જે હોય એનાથી દૂર રહેવું જોઈએ. ગીર સોમનાથથી કનકસિંહ સોલંકી આપણી સાથે જોડાયા છે, આપણે એમનો સવાલ ચોક્કસથી જાણીશું, પરંતુ અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. ફરી એકવાર આપનું સ્વાગત છે. દરેક પરિવારે લેવો પડશે સંકલ્પ, પોલિથીનનો છોડવો પડશે વિકલ્પ. કનકસિંહ સોલંકી આપણી સાથે જોડાયા છે. જી આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન પૂછો. હાલો. ખાસ કરીને સાહેબ મારે હું મારું નામ છે કનકસિંહ સોલંકી ને ગીર સોમનાથ થી બોલું છું. જે આપણે પ્લાસ્ટિક દૂર કરવાની વાત તો કરીએ છીએ કે પ્લાસ્ટિક મુક્ત ભારત કરવું છે, પણ ખાસ મુદ્દો તો ઈ છે કે પ્લાસ્ટિક ની જગ્યાએ ક્યાં વેપરો કે ક્યાં બેગો વાપરવી જોઈએ, અને એ પણ ઉપલબ્ધ કરાવવાથી પ્લાસ્ટિક નો મુક્ત ભારત 100% થશે. પણ એના માટે પેલા આપણે પ્લાસ્ટિક નો જે પ્રતિબંધ મૂકવો જોઈએ તેની જગ્યાએ બીજું ઓપ્શન માં કઈક મૂકવું જોઈએ, તો એના માટે આપનું શું કહેવાનું છે? ખૂબ જ સરસ એમનો પ્રશ્ન છે. જે પ્લાસ્ટિક ની થેલી વિશે આપ કહો છો, લગભગ જનરલ કેસમાં આપણે પ્લાસ્ટિક ની થેલીઓ જ આપણને હેરાન કરે છે, જભલા હોય કે એ હોય. હવે એના માટે જો તમે ઘરેથી કપડાની થેલી લઈને જાઓ તો કપડામાંથી આપણે થેલી બનાવી હોય એ વર્ષો વર્ષ ચાલે છે, એને કંઈ થતું નથી, એ ધોઈને સાફ કરે છે અઠવાડિયે 1 વાર તો પણ ચાલે છે. એટલે કપડાની થેલીનો ઉપયોગ કરવો જોઈએ. પ્લાસ્ટિકની પાણીની બોટલમાં પાણી ના પીવો તો તમે બીજી બોટલો પણ અવેલેબલ છે, તમે પ્લાસ્ટિકના ગ્લાસમાં પાણી પીવું એના કરતાં સ્ટીલના ગ્લાસમાં પાણી પીવું વધારે સારું છે, કારણ કે એ સ્ટીલના ગ્લાસને કશું થવાનું નથી, વર્ષો સુધી આપણી પાસે વપરાય છે. આપણી પાસે આના વિકલ્પો ઉપલબ્ધ જ છે, આપણે એ વિકલ્પોને વાપરવાના બંધ કર્યા છે. દાખલા તરીકે મારા દાદા અથવા તો મારા પપ્પા છે એ બધા સાથે બજાર જ્યારે પણ જાય ત્યારે કપડાની થેલી રાખતા હતા, આપણે રાખતા નથી, કારણ કે આપણે એવું છે કે ભાઈ આપણે આ થેલી આપણને થોડા જૂનવાણી બતાવે છે, એટલે આપણે પેલા
શહેરના યુવાન તરીકે સારા દેખાવા માટે આપણે એ થેલીઓનો ઉપયોગ નથી કરતા, પણ હવે એવું છે કે તમારા હાથમાં પ્લાસ્ટિકની થેલી હશે તો તમને અભણ ગણવામાં આવશે. જી, ખૂબ જ સરસ. જી, ઝવેરચંદ ચૌહાણ આપણી સાથે જોડાયા છે વિરમગામથી. જી, આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન પૂછો. હા, અમારો પ્રશ્ન છે સાહેબ. જી જી, આપના ટીવીનું વોલ્યુમ બંધ કરી દેશો? એ હા, એક મિનિટ. જી, આપનો પ્રશ્ન. હા, મારો પ્રશ્ન છે સાહેબ કે આ જે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે, તો અમે તો કામ માટે થેલી, જે કપડાની થેલી હોય થેલી લઈને અને શાકભાજી લેવા જઈએ છીએ, બરાબર છે? જી. પણ પ્લાસ્ટિકનો પ્રધાનમંત્રી કે આટલા બીજા મંત્રીઓ કે આજે આપ પણ કહી શકો છો કે પ્લાસ્ટિક તો પ્લાસ્ટિકની જે ફેક્ટરી બંધ કરી નાખે, તો આવી આ પ્રશ્ન ઉભો થાય સાહેબ કરો, પછી તમે કોઈ કરો, પછી ભૂલ ચૂકો તો માફ કરજો. ના ના, બિલકુલ સાચી વાત છે. ચાલુ થાય ને સાહેબ. જી, વાપરવાનું બંધ કરીશું તો આપોઆપ બંધ થઈ જશે. બિલકુલ સાચી વાત છે. અમે વાપરવાનું બિલકુલ બંધ કરીએ છીએ. બોલો. હા, બિલકુલ સાચી વાત છે. તમારી વાત સાથે 100% સંમત છું કે ભાઈ જે આપણે વાપરીએ છીએ એ જે લોકો થેલીને વાપરે છે અને જે નથી વાપરતા અને પ્લાસ્ટિક ઉત્પાદન કરે છે એમનું શું? અમે અમદાવાદમાં આવા 38 યુનિટો છે જે આવી નાના મોટા જવલા બનાવે છે કે પ્લાસ્ટિક બનાવે છે, એ તમામને સીલ મારી દીધા છે. જે બીજા યુનિટો છે એ પણ હવે અમારી સાથે વડાપ્રધાનશ્રીના સંબોધન પછી 15 ઓગસ્ટે વડાપ્રધાનશ્રીએ લાલ કિલ્લા ઉપરથી કીધું છે, એટલે આપણે એનો અમલ કરવો જ જોઈએ, આપણે એમાં સહયોગ કરવો જોઈએ. આપણા વડાપ્રધાને કીધું છે, આપણા માટે આ સારી વાત કીધી છે. બીજું છે કે આ યુનિટોવાળા હવે અમારી પાસે પણ આવે છે અને અમને એવું કહે છે કે સાહેબ અમે પણ આ પ્લાસ્ટિકમાંથી નીકળવા માંગીએ છીએ. અમે, તમે નહીં માનો, જે અમને લોકોને અંધારામાં રાખીને કોઈ આવા યુનિટો ચાલતા હોય તો એવા લોકોને છેલ્લા 3 મહિનામાં 6.5 કરોડ રૂપિયાથી વધુ દંડ કર્યો છે અમદાવાદમાં. એટલે આપણે એમને દંડનીય જોગવાઈઓ કરી છે, ઘણો દંડ કરીએ છીએ અને હવે એ લોકો પ્લાસ્ટિકમાંથી બહાર નીકળવા માંડ્યા છે. પણ બહુ સાચી વાત છે કે જે મોટા લોકો પ્લાસ્ટિકને બનાવે છે ત્યારે લોકો વાપરે છે, પણ હવે બનાવવાનું પણ બંધ થશે. જી, ખૂબ જ સરસ. મહુવાથી આપણી સાથે યુવરાજસિંહ જોડાયા છે. જી, આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન પૂછો. હેલો. જી જી, આપનું સ્વાગત છે, આપના ટીવીનું વોલ્યુમ બંધ કરી દેશો. નમસ્તે મેમ. જી નમસ્તે. પહેલા તો જી. હેલો. જી, અમે આપને સાંભળી રહ્યા છીએ, આપના ટીવીનો વોલ્યુમ બંધ કરી દો. હા તો મેમ, મારો સરને ક્વેશ્ચન એમ છે કે પ્લાસ્ટિક તો અત્યારમાં એક વરદાન સ્વરૂપે કહી શકાય કે દરેક જગ્યાએ યુઝ થતું જ હોય, શું આપણે સાવ પ્લાસ્ટિકને બંધ કરી શકીએ આપણે? હા, બિલકુલ બંધ કરી શકીએ. એટલા માટે મેં તમને સમજાવ્યું હમણાં, તમે જો સાંભળ્યું હોય તો, કે જો સેસ સડો થયો હોય તો એ ત્યાંથી કાપી નાખવું સારું. હવે આપણને ખબર પડી છે કે પ્લાસ્ટિક છે એ વરસાદી પાણીને પણ ધરતીમાં જતું રોકી રહ્યું છે, અને આ પ્લાસ્ટિક છે એ ગમે એટલું રિસાયકલ કરો તો પણ એને રિસાયકલ કરીને કંઈ સારી વસ્તુઓ બનતી નથી. જે આપણું રોજિંદા ઉપયોગમાં છે એ શહેરોને બગાડે છે. આપણે કોઈપણ પ્રકારે આ પ્લાસ્ટિકમાંથી કંઈ સારી વસ્તુઓ બનાવી શકતા નથી. જો સૂકો અને ભીનો કચરો અલગ આવે તો આપણે ભીના કચરામાંથી ખાતર બનાવીએ, જેવી રીતે ગામમાં ઉકરડો બનાવતા હતા આપણે, અને ઉકરડો ખેતરમાં નાખી અને પછી આપણે પાક લેતા હતા, એવી રીતે એ ખાતર બને. અને ખાતરની જે પેદાશ થાય એ પેદાશ આપણા ખેડૂતો વાપરી શકે અને આપણે મફતના ભાવે પણ ખાતર બનાવી શકીએ એમ છીએ. જો તમે પ્લાસ્ટિકને અને ભીના કચરાને પ્લાસ્ટિક સાથે જોડી દેશો તો એ ખાતરમાં પણ પ્લાસ્ટિક જશે અને છેવટે શરીરને હાનિકારક રહેશે. એટલે બેન, પ્લાસ્ટિક બંધ કરી જ દેવું જોઈએ. આમાં હવે આપણે બહુ જાજુ વિચારવાની જરૂર નથી, એ પૃથ્વીને બગાડી રહી છે. જી, નારાયણભાઈ ઠક્કર અમદાવાદથી આપની સાથે જોડાયા છે. જી, આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન પૂછો. હા મેડમ, મારો સવાલ એ છે કે આપણે અત્યારે જે ચર્ચા કરી રહ્યા છીએ કે બધી પ્લાસ્ટિકના જે ઝબલાઓ આવે છે શાકભાજી માટે ને એ બધા ખાસ કરીને યુઝ થાય છે, તો આ મારો પ્રશ્ન એ છે કે મલ્ટીનેશનલ કંપનીઓ જે બધી છે એ શેમ્પુની બોટલો, તેલની બોટલો આ બધું બનાવે છે, એ તો હજુ પ્લાસ્ટિકનો ઉપયોગ બધું ચાલુ જ રહે છે, તો ક્યાં આ બધું ક્યારે અટકશે? જી સર, બધાને પ્લાસ્ટિક બંધ કરવું પડશે. એવું નથી કે આ લોકો બંધ નહીં કરે, આ લોકો બંધ નહીં કરે, આ વાપરે છે એટલે અમે વાપરીએ. હવે દેખાદેખીનો ટાઈમ નથી. તમે કયા ટાઈપનું શહેર તમારા નેક્સ્ટ જનરેશનને આપવા માંગો છો? તમે ચોખ્ખું શહેર, રળિયામણું શહેર, પ્લાસ્ટિક મુક્ત શહેર, અથવા તો તમારું પ્લાસ્ટિક જે છે એ તમારા શહેરની ધરતીને બગાડે એવું શહેર તમારા બાળકોને આપવા માંગો છો, કે તમે એકદમ સ્વસ્થ, સુંદર અને સુંદર ગાર્ડન, બગીચાઓવાળું અને ચોખ્ખું શહેર આપવા માંગો છો? એ અગત્યનું છે.
પ્લાસ્ટિકના જેટલા પણ મોટા ઉત્પાદકો હશે, જેટલું પણ હશે, સિંગલ યુઝ પ્લાસ્ટિક એટલે એક વાર ઉપયોગ કરીને નાખી દેવાવાળું પ્લાસ્ટિક માનનીય વડાપ્રધાનશ્રીએ બિલકુલ બાન કરવાનું કહી દીધું છે. એટલે આ તમામ પ્રકારની જે વસ્તુઓ છે કે જે સિંગલ યુઝમાં આવે, હું તમને સમજાવી દઉં તો પાણીની બોટલ છે, કાંટા છે, ચમચી છે, સ્ટ્રો છે જેનાથી આપણે થમ્સઅપ કે ઠંડુ પીએ છીએ, આવા પ્રકારના કે જે સીધા આપણા શરીર સાથે સંકળાયેલી વસ્તુઓ છે એવા પ્રકારનું સિંગલ યુઝ પ્લાસ્ટિક માનનીય વડાપ્રધાનશ્રીએ બંધ કરી દેવાનું કીધું છે. ધીરે ધીરે બધા આવશે. 2 ઓક્ટોબર 3 ઓક્ટોબર અમે લોકો તો આ વખતે પ્લાસ્ટિક મુક્ત દિવાળી ઉજવવાનું વિચારી રહ્યા છીએ. જી, ખૂબ જ સરસ. પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ ઉપર આપણે આજે વાત કરી રહ્યા છીએ. હજી પણ ઘણી બધી આપણે બાબતો જાણવાની બાકી છે, પરંતુ અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. ફરી એકવાર આપનું સ્વાગત છે. પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ ઉપર આપણે આજે વાત કરી રહ્યા છીએ. જામનગરથી આરતીબેન આપણી સાથે જોડાયા છે. જી, આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન પૂછો. જી આરતીબેન. જી ભારતીબેન. હા મેડમ, મેં આજથી લગભગ 15 વર્ષ એક અભિયાન કર્યું હતું. જી. અને એમાં મેં જાતે બેગ બનાવડાવેલી હતી. જી. કોટનની, અને જે છે ને પોકેટની જેમ પેક થઈ જાય, તમારે ખિસ્સામાં પણ રહી શકે, અને જયારે તમારે ખરીદી કરવી તો એની અંદર 10 કિલો જેટલું વજન સંભાળી શકે. તો આવી રીતે મેં છે ને ઈ મને ત્યારે ઇમરજન્સીમાં બનાવી હતી, અમદાવાદથી મંગાવી હતી. 27 રૂપિયાની બેગ પડી હતી, પણ જે વ્યક્તિ 100 રૂપિયા જીવદયામાં ભરે એને મારા તરફથી મેં બેગ ગિફ્ટ કરી હતી સર. ખુબ સરસ. અને આવી રીતે 20,000 રૂપિયા પશુધનમાં આપ્યા હતા. જી. બિલકુલ થઈ શકે બેન. આવા લોકોને અમે પ્રોત્સાહિત પણ કરીએ છીએ. આવા જે બહેનો હોય અથવા તો સખી મંડળો હોય અથવા તો જે કોઈ એનજીઓ હોય, એ પણ જો આવી રીતે આગળ આવી અને અમને મદદ કરવા માંગતા હોય તો બહુ ઘણી સારી વાત છે. અને આવા આવા વિષયોને અમે પ્રોત્સાહન પણ આપવું જોઈએ. પ્લાસ્ટિકની સામે કોઈ પણ ઓલ્ટરનેટિવ તમે સારો લાવશો તો એ એક બીજું આખું લોકોને જે એનો વિકલ્પ મળશે. જી સર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે એ આ જે બાબત છે એના માટે કેવા પ્રયત્નો કરી રહી છે, કેવી કામગીરી કરી રહી છે? બેન, તમને જણાવું ને તો આપણને પોતાને ડર લાગે. આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે કચરો રોજ સવારે એકઠો કરે છે ને, એની અંદર 250-260 મેટ્રિક ટન પ્લાસ્ટિક આવે છે. હવે આ તો એટલો મોટો ઢગલો પ્લાસ્ટિકનો કહેવાય કે જેને આપણે ક્યારેય નિકાલ ના કરી શકીએ. હવે આ પ્લાસ્ટિકની સાથે સાથે એટલા બધા બીજી બધી વસ્તુઓ બાંધેલી, જોડેલી, ભેગી કરેલી આવે છે. અમે લોકોએ અત્યારે અમદાવાદમાં 8 MRF બનાવ્યા છે, એને મટીરીયલ રિકવરી ફેસિલિટી કહીએ છીએ અમે. જે અમારી ડોર ટુ ડોરની ગાડીઓ આવે છે એ ગાડીઓ ત્યાં ખાલી થાય છે. એમાંથી જે સૂકો કચરો છે એ આજે અમદાવાદમાં જે કચરો વીણવાવાળા બહેનો છે એ બધા બહેનોને અમે ત્યાં આમંત્રિત કરીએ છીએ સવારે 8 થી 12 અને બપોરે 4 થી 6. હવે આ સમય દરમિયાન એ આવે છે ત્યાં, પ્લાસ્ટિક અને જે એમને અનુકૂળ કચરો હોય એ બધો કચરો એ લોકો લઈ લે છે અને એને રિસાયકલમાં આપણે મોકલીએ છીએ. ત્યાં કબાડીવાળા આવે ને એમને પૈસા આપે છે. આપણે પણ કોર્પોરેશન પણ એમને આર્થિક મદદ કરે છે. આ સાથે સાથે અમે બીજા અમારો એક આખો 100 મેટ્રિક ટનનો એક પ્લાન્ટ નાખેલો છે આપણે અમદાવાદનો. એની અંદર 100 મેટ્રિક ટન આપણે પ્લાસ્ટિક રિસાયકલ કરીએ છીએ અને આ રિસાયકલ માટે પ્લાસ્ટિક જાય છે. બહુ જ અગત્યનું એ છે કે આટલું બધું રિસાયકલ ને આટલું બધું કર્યા છતાં પણ પ્લાસ્ટિક આપણી પાસે બચી રહે છે. આજે દાખલા તરીકે અમે પિરાણાનું બાયોમાઇનિંગ શરૂ કર્યું છે તો એમાં પણ એટલું બધું પ્લાસ્ટિક નીકળે છે કે આ પ્લાસ્ટિકને કરે શું? છેવટે આ પ્લાસ્ટિક બાળી અને એમાંથી વીજળી બનાવવાના જે કચરામાંથી વીજળી બનાવવાના જે યુનિટો છે એ યુનિટો આ કચરો લઈ જાય છે અને એને બાળીને વીજળી બનાવે છે. પ્લાસ્ટિકમાંથી મુક્ત થવું એટલા માટે જરૂરી છે કે પ્લાસ્ટિક સાથે એકવાર કોઈ પણ વસ્તુ જોડાઈ જાય પછી એ બધી વસ્તુઓ નકામી બની જાય છે. અને અત્યારે તો અમે સ્વચ્છતા એ જ સેવા એ જે માનનીય વડાપ્રધાનશ્રીએ 2 દિવસ પહેલા પ્રોગ્રામ લોન્ચ કર્યો છે એ અનુસંધાને આખું પખવાડ્યું અમે જુદા જુદા પ્રોગ્રામો કરવાના છે, એમાં શહેરીજનોને પણ અમે સાંકળી લેવાનું વિચારી રહ્યા છીએ. જી એક સર, બાયોમેડિકલ વેસ્ટ જે છે એનું મેનેજમેન્ટ કેવી રીતે થઈ શકે એ વિશે અમારા દર્શક મિત્રોને બતાવો. બાયોમેડિકલ વેસ્ટ એટલે લગભગ હોસ્પિટલનો જ કચરો. હવે આ દરેક હોસ્પિટલ છે એ ઇન્જેક્શન આપે કે કોઈ દવા આપે કે એનો જે બોટલ ચડાવી હોય બોટલ હોય, કોઈ પણ પ્રકારનો મેડિકલ વેસ્ટ હોય, જૂની દવાઓ હોય, એ બધું આપણે 2 કંપનીઓ નિર્ધારિત કરી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને. એ બંને કંપનીઓનું વાહન સવારે એનું અલગ વાહન આવે છે, એ વાહન જાય છે, એ હોસ્પિટલોમાંથી કચરો લઈ લે છે અને એ કચરો આપણે એ બહુ જ હાઈ લેવલના પ્લાન્ટ હોય છે એ પ્લાન્ટ ઉપર લઈ જઈ અને એનો નિકાલ કરવામાં આવે છે.
એને આપણા જીપીસીપીના અને સીપીસીપીના એટલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના એ જે નિયમો હોય એ પ્રમાણે આપણે એનો નિકાલ કરીએ છીએ. આ સાથે સાથે બેન હું એ પણ આપને જણાવતા આનંદ થશે મને કે અમારી જે ડોર ટુ ડોર કલેક્શન વાન છે એની ઉપર અમે એક ડબ્બો પણ રાખ્યો છે, જે ડબ્બામાં સેનેટરી નેપકીન છે, ડાયપર છે, એવી પણ વસ્તુઓ જો તમે અલગથી આપશો કે જે હેઝાર્ડસ છે, જે કચરો વીણવાવાળાના હાથમાં ના આવે અથવા કચરો જે ટ્રાન્સપોર્ટ થાય છે એ લોકો પણ એનાથી પ્રભાવિત ના થાય એટલા માટે એક ડબ્બો રાખ્યો છે, એ પણ અમે અમારા રેફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશન ઉપર એને અલગથી લઈએ છીએ અને પછી આ પ્લાન્ટોને મોકલી અને એને પ્રોસેસ કરીએ છીએ. જી, અમદાવાદથી રામભાઈ આપણી સાથે જોડાય છે. જી, આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન પૂછો. આ જે પ્લાસ્ટિક અત્યારે હાલ જે પ્રોગ્રામ હાલ ચાલી રહ્યો છે યલો સખીમાં, જી, આમાં બંધ કરવાનું એ તો 100% સાચું છે ને, સારું છે. જી, પણ સવાલ એક છે કે પબ્લિક આટલો બધો સાથ આપે પણ એના આ ફેક્ટરી વાળા જોડે બંધ કરાવવાને. જી, આ સવાલ હમણાં જ એક આપણા જે કોલર છે એમણે પૂછ્યો હતો. હું તમને કહું કે જો મારે તમારી જોડે મિત્રતા નહીં જ કરવી હોય અથવા તમારે મારા મિત્ર નહીં જ બનવું હોય તો આપણે નહીં જ બનો. તમે એ તમારામાં છે કે તમારે મારા મિત્ર બનવું કે નહીં, એમ આપણે આ વસ્તુ વાપરવી કે નહીં, આપણે જ નહીં લેવાનું બંધ કરી દઈએ તો એનો માલ જ વેચાવાનો નથી, એ પણ એક એંગલ છે વિચારવાની. તમે ખરીદશો જ નહીં અથવા તમે એને હાથ જ નહીં લગાવો તો આપણે એને એ ભાઈ એને બનાવશે શું કરવા. તો શહેરીજનોનો અમે એ રીતે સહયોગ માંગીએ છીએ કે ભાઈ આપણે આનો વપરાશ બંધ કરી દો. વપરાશ બંધ કરશો એટલે એનું પ્રોડક્શન જાતે બંધ કરી દેશે, એને નુકસાન જશે, એ વેચાશે નહીં. પરંતુ આ સાથે સાથે અમે એવા પણ પ્રોગ્રામો લાવવા માંગીએ છીએ કે જેની અંદર અમે તમામ કોમર્શિયલ એકમોમાં અમે એક દિવસનું અભિયાન કરીશું કે બધું જેટલું પ્લાસ્ટિક હોય એટલું અમને આપી દો, હવે પછી પકડાશે તો અમે તમને એની દંડનીય જોગવાઈઓ લાગુ પડશે. એ રીતે અમે સોસાયટીઓમાં પણ આવવા માંગીએ છીએ કે ભાઈ તમારા કોઈના ઘરે જો કચરું આવું પ્લાસ્ટિકનું હોય તો એ તમે અમને આપી દો, અમે એને રિસાયકલ કરાવી દઈએ. એકવાર શહેરમાંથી આ બધું જે પ્લાસ્ટિક ભરેલું છે એને બહાર કાઢીને રિસાયકલ કરી દઈએ પછી નવું પ્લાસ્ટિક આપણે શહેરમાં ના આવવા દઈએ. તમારી વાત સાચી છે, આ જે બનાવે છે એ લોકોના ઉપર દંડનીય જોગવાઈઓ પણ થઈ છે, કાર્યવાહી પણ થઈ છે. મ્યુનિસિપલ કોર્પોરેશને આ બાબતના બાયલોઝ પણ મંજૂર કરી દીધા છે અને એ બાબતના નોટિફિકેશનો પણ આવી જશે. સવાલ એટલો જ છે કે બાયલોઝ હોય, નિયમ હોય, નોટિફિકેશનો હોય, આપણે આપણા શહેરને સ્વચ્છ, સુંદર અને પ્લાસ્ટિક મુક્ત કરવું છે એ એક પ્રતિજ્ઞા લેવાની છે. જી જી સર, બહેનોની જો વાત કરીએ તો લગભગ 95% જેટલી બહેનો છે એ આખા દિવસ દરમિયાન ઘણા બધા પ્લાસ્ટિક્સનો યુઝ કરતી હોય છે, તો એને શું આપ માર્ગદર્શન આપશો, સલાહ આપશો? બહેનો જ અગત્યનો પાર્ટ છે અમારા પ્લાસ્ટિકના અભિયાન માટે, કે બહેનો જ્યારે પણ શાકભાજી અથવા કોઈ પણ વસ્તુ ખરીદે ત્યારે પ્લાસ્ટિકમાં જો કોઈ વસ્તુ આપતો હોય તો એ તમારા બાળકના અને તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, એને તમે રિજેક્ટ કરી દો. ત્યાં જ ના પડો કે ભાઈ તું પ્લાસ્ટિકમાં મને ના આપીશ, કારણ કે મેક્સિમમ બહેનોની ખરીદી શાક માર્કેટમાં અને આ કરિયાણાની દુકાનો કે નાની મોટી જે દુકાનો હોય ત્યાં બહેનો ઘરગથ્થુ વસ્તુઓ લેવા જતા હોય છે એ જ આ નાની નાની વસ્તુઓમાં આપે છે. બીજું છે કે તમે ક્યારે પણ ક્યાંય જાઓ તો એ જો પ્લાસ્ટિકમાં તમને એ વસ્તુ આપતા હોય તો તરત એને ઓબ્જેક્શન લો, તમે એને ના પાડો. જી જી સર, આપણે આ વિશે જાણીશું, પણ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, વિભૂતિબેન મહેતા કચ્છથી. જી, આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન પૂછો. જી વિભૂતિબેન, જી લાગે છે કે એમની સાથેનો સંપર્ક તૂટી ગયો છે. જી, એટલે જો તમે બહેનો જ ના પાડશો અને તમે જો સાથે કપડાની થેલી લઈ અને જો વસ્તુ ખરીદવા જશો તો સામેવાળા પણ એ વસ્તુઓનો વપરાશ બંધ કરી દેશે. સંસ્થા, કોર્પોરેશન કે સરકાર કોઈપણ લેવલે નિયમો બનાવે એનો અમલ અમે શહેરીજનોના હાથમાં પહેલા આપીએ છીએ કે શહેરીજનો આમાં આગળ આવે અને શહેરીજનો જો સહયોગ કરશે તો ચોક્કસપણે હું માનું છું કે અમદાવાદ શહેરમાં અમે લોકોએ અમદાવાદ શહેરમાં શહેરીજનોના સહયોગથી બે વસ્તુઓ અમદાવાદમાંથી નાબૂદ થઈ ગઈ છે, આપણે ક્યાંય પણ જોવા નહીં મળે, એ પાણીનું પાઉચ છે અને ચાનો પ્લાસ્ટિકનો નાનો કપ છે. આ બંને વસ્તુ તમને અમદાવાદમાં ક્યાંય જોવા નહીં મળે, કારણ કે એના ઉત્પાદકો પણ અમારી સાથે આવ્યા, અમે એમને કડકાઈપૂર્વક કહી દીધું કે આ અમે નહીં ચલાવીએ, અને એને વાપરવાવાળા પણ અમારી સાથે આવ્યા તો એમને પણ અમે ના પાડ્યું છે કે ક્યારે પણ નહીં ચલાવીએ. પણ તમે જો ચાને પ્લાસ્ટિકના થેલીમાં બાંધીને લઈ જાઓ કે નાસ્તાને પ્લાસ્ટિકના થેલામાં બાંધીને લઈ જાઓ એ અંતે તમારા શહેરને શરીરને હાનિકારક છે, તમારા શહેર માટે જોખમરૂપ છે અને આપણી ધરતી માટે જોખમરૂપ છે, એટલે એવી વસ્તુઓને આપણે એવોઈડ કરવી જોઈએ. જી, અને એક બીજો પ્રશ્ન એ પણ બહેનોને થતો હોય છે કે જે સારી ક્વોલિટીનું પ્લાસ્ટિક છે તો પ્લાસ્ટિક એટલે બધું જ પ્લાસ્ટિક, એ વિશે અમારા દર્શક મિત્રોને થોડું માર્ગદર્શન આપો. જો તમારે સારી ક્વોલિટીનું પ્લાસ્ટિક એ હોય જ ના શકે, પ્લાસ્ટિક એટલે પ્લાસ્ટિક, પણ સારી ક્વોલિટીનું પ્લાસ્ટિક એટલે તમે એવું કહો છો કે કોઈ બહુ જાડી વ્યવસ્થિત થેલી હોય જેની અંદર એકાદ બે કિલો લઈ જવાતું હોય અથવા તો એની અંદર થોડી
ચોપડીઓ મૂકીને લઈ જવાતી હોય ને, એટલે જે બરણીઓ આવે છે, જે પ્લાસ્ટિકની આવે છે, એમાં જે સારી ક્વોલિટીનું હોય છે એના વિશે આપણે જાણીશું. પણ એક ગણપતભાઈ જંબુસરથી આપણી સાથે જોડાયા છે, જે આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન પૂછો. જી ગણપતભાઈ, જી આપનો પ્રશ્ન પૂછો, આપણી પાસે સમય ઘણો જ ઓછો છે. જી ગણપતભાઈ, જી એમનો સંપર્ક થઈ શક્યો નથી. જી પ્લાસ્ટિક 50 માઇક્રોનથી ઉપર હોય કે 50 માઇક્રોનથી નીચે હોય, બેન, ક્યારે પણ પ્લાસ્ટિકની વસ્તુ જે છે એ આપણને નુકસાનકારક છે, એને એને એનો આકાર કે શેપ આપણે જમીનમાં મૂકીને પણ બદલી શકતા નથી. ને આપે કહ્યું એ બહુ સાચું છે કે એ ક્યારે પણ ડિગ્રેડેબલ નથી, બાયોડિગ્રેડેબલ તો છે જ નહીં. એટલે આવી વસ્તુઓ કે જે આપણને આજે નહીં તો કાલે જોખમમાં મૂકવાની છે, તો એવી વસ્તુઓ ગમે એટલી લોભામણી હોય એના તરફ નહીં જવું જોઈએ. કોઈ વ્યક્તિ આપણને એમ કહે કે ભાઈ તમે આ વસ્તુ પહેરો તમને આમ થશે, પણ જો એ વસ્તુ પહેરવાથી તમારી ચામડીને નુકસાન થતું હોય તો એ આપણે નહીં પહેરવું. એટલે કે રસોડામાંથી જે પ્લાસ્ટિકની બોટલો છે જેમાં કઠોળ અનાજ ભર્યું છે એ પણ લગભગ હવે બંધ જ કરી દેવું પડશે. હવે એવા પ્લાસ્ટિક તરફ આપણે નહીં જઈએ. કાચની બોટલ, બરણીઓ કાચની, અને ઘણી બધી બીજા ઓપ્શનો છે, સ્ટીલના ઓપ્શન છે, એ સિવાય તમે ઘણી સારી સારી થાળી, સારા વાટકા પણ આવી શકે છે, એવી જ રીતે સારા ડબ્બા પણ આવે છે, સ્ટીલના ડબ્બા આવે છે. હવે તો લોકો પેલા કાંસાના પણ ડબ્બા, અને એટલે કે સ્ટીલ જે આપણે પહેલા વપરાતું હતું એ વાપરે તો વધારે સારું રહેશે. જી વધારે સારું રહેશે. જી જી સોલંકી સાહેબ, આપ અહીંયા આવ્યા અને અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી અને માર્ગદર્શન આપ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જી દર્શક મિત્રો, પોલિથીનને ક્યારેય ના સમજો દોસ્ત. પોલિથીન છે શહેરની ગંદકીનો પ્રમુખ સ્ત્રોત. ફરી મળીશું આવતા સપ્તાહે એક નવા જ વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.